જામનગર શહેરના દેવુબા ચોક નજીક આવેલ ટીંબાફળી વિસ્તારમાં બે માળનું મકાનનું કે જે રિનોવેશન કામ ચાલી રહ્યું હતું તે અચાનક ધરાશાયી થતાં 3 થી 4 લોકો મકાન નીચે દટાઈ ગયા હતા, જેમાંથી 2 મૃતદેહોને ફાયર વિભાગ દ્વારા કલાકોની જહેમત બાદ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે હજુ અન્ય 2 લોકો પણ અંદર દટાયા હોવાની આશંકા સેવાઈ રહી છે. જામનગરના દેવુબા ચોક વિસ્તારમાં આવેલ 2 માળનું મકાન અચાનક એકાએક ધરાશાયી થતાં 3 થી 4 લોકો દબાયા હોવાની આશંકાના પગલે ફાયર બ્રિગેડ સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચીને કાટમાર હટાવવાની કામગીરી હાથ ધરવામાં આવી. જામનગર શહેરમાં આવેલ અને એકદમ સાંકડી શેરી હોય ફાયર વિભાગની ઘણી જહેમત બાદ પણ કાટમાર હટી રહ્યો નથી, ત્યારે રાજકોટ ફાયર વિભાગ અને જામનગરની ખાનગી રિફાઇનરીના ફાયર વિભાગની મદદ પણ લેવામાં આવી હતી. હજુ પણ જે 1 થી 2 લોકો કાટમાળ નીચે દબાયેલા છે તેને બહાર કાઢતા 2 કલાકથી પણ વધુ સમય લાગશે તેમ પણ લાગી રહ્યું છે. બનાવની જાણ થતાં જામનગરના મેયર હસમુખ જેઠવા સહિત જિલ્લા કલેક્ટર રવિશંકર, SP શરદ સિંઘલ સહિતના ઉચ્ચ અધિકારીઓ પણ સ્થળ પર પહોંચી સ્થિતિની સમીક્ષા કરી હતી અને અધિકારીઓને જરૂરી સૂચનો કર્યા હતા. બનાવને પગલે આસપાસ વિસ્તારના લોકોના ટોળા પણ એકત્ર થઈ ગયા હતા, જેને દૂર કરવા પોલીસ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. હર્ષલ ખંદેડિયા, ZSTV, જામનગર.